વાત કરીએ શ્રાવણ માસની. પવિત્ર શ્રાવણ મહિનામાં અનેક સ્થળે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ મંદિરોમાં પણ અનેક પૂજા વિધિ તેમજ પાલખી યાત્રા સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાંદખેડાના જનતાનગર ખાતે આવેલા પાર્શ્વનાથ નગર દેવ મંદિર ટ્રસ્ટ નીલકંઠ મહાદેવમાં આજે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં મહાકાલેશ્વરજીની પારંપરિક ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેવાધિદેવ ભગવાન મહાકાલ રજત પાલખીમાં બેસી વિસ્તારના તમામ લોકોને દર્શન આપે છે. તેમાં ભવ્ય બાઇક રેલી યોજીને તમામ ભક્તોએ આ યાત્રામાં ભાગ લીધો હતો. ઉજ્જૈનમાં જે રીતે ભગવાન મહાકાલજીની પાલખી યાત્રા નીકાળવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે અહીંયા પણ એ જ રીતે ભગવાનની પાલખી 250 કિલોની ચાંદીની પાલખી અહીંયા ભગવાનની નીકાળવામાં આવે છે, જેની અંદર ભગવાન મહાકાલનું સ્વરૂપ, એના સિવાય ભગવાનના ટોટલ 12 સ્વરૂપ બળદગાડાની ઉપર રહે છે, અને એના જ ભાગરૂપે આગલા દિવસે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આપણી પાલખી યાત્રા ધર્મધજા રેલી જે છે એ આપણા આખા ચાંદખેડામાં ફરશે અને સાબરમતીનો બી રૂટ લેશે. ન્યૂ સિટી રોડ છે, હાઉસિંગ બોર્ડ છે, જ્યાં આગળ જે જે રૂટ ઉપર આપણી પાલખી ફરવાની છે એ રૂટ આખો પકડીશું અમે, અને એના પછી નિજ મંદિર અમે પાછા આવીશું. અને બાઇકો છે એ કમસે કમ 350 થી 400 બાઇકોની રેલી છે આપણી. એક ધર્મધજા છે આપણી, ડીજે છે, એ રીતે આપણે ધર્મધજાને લઈ અને અહીંથી નીકળીશું